હેલો સ્ટુડન્ટ્સ, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે જીટીયુ સ્ટુડન્ટ્સ. તો બેઝિકલી આજના આ વિડીયો એ પ્રેઝન્ટ કરું છું તમારી સામે રિગાર્ડિંગ ડી ટુ ડી એન્જિનિયરિંગ, એટલે કે રિવાઇઝ કેલેન્ડરના હિસાબેથી જોવા જઈએ મિત્રો, તો આજની તારીખ હતી 15 જુલાઈ. ઓકે, તો ઓલરેડી 15 જુલાઈના રોજ તમારું જે રીશફલિંગ રાઉન્ડ 2નું રિઝલ્ટ જે છે ડિક્લેર થઈ ગયું છે. ઓકે, તો આના રિલેટેડ મેં ઓલરેડી ડિસ્કશન કરી લીધું છે કે જો તમારે એન એચ કોલેજ મળી હોય તો ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે કયા કયા ડોક્યુમેન્ટ લઈ જવા પડે, જો તમને ડિફરન્ટ કોલેજ મળી છે તો આગળ શું કરવાનું શું નહીં કરવાનું. ઓકે, તો એના રિલેટેડ મેં ઓલરેડી વિડીયો બનાવી લીધો છે, તો એની લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દઉં છું, તો તમે ખાસ એ વિડીયો જોઈ લેજો. ઓકે, અમુક લોકોને એક્સેપ્ટનો ઓપ્શન આવે છે, ડિક્લાઇનનો ઓપ્શન આવે છે, અમુક લોકોને બે માંથી કોઈ એક ઓપ્શન નહીં આપતો, તો એ બધું મેં ડિસ્કશન કરી લીધું છે, તો એ વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે, તમે એ ખાસ જોઈ લેજો. તો આજના વિડીયોમાં બેઝિકલી આપણે રાઉન્ડ 3ના રિલેટેડ પણ થોડું ડિસ્કશન કરીશું. ઇવન જો તમે ડી ટુ ડી એન્જિનિયરિંગના આ વાળા એસીપીસીના ડેશબોર્ડ ઉપર આવશો તો તમને ઇમ્પોર્ટન્ટ નોટિસ, એટલે કે જે મેં તમને કીધું કે ઓલરેડી આના રિલેટેડ વાત કરી લીધેલી છે. ઓકે, તો હું અગેન રિપીટ નહીં કરું, તો આ વસ્તુ ઓલરેડી આપણે કરી લીધી છે. ઇવન તમે જોશો તો રાઉન્ડ 2નું એનાલિસિસ જે છે આવી ગયું છે. બ્રાન્ચ વાઇઝ જોઈ લો, ઇન્સ્ટિટ્યૂટ વાઇઝ જોઈ લો, અને પછી રેન્ક વાઇઝ જોઈ લો. બેઝિકલી આ ત્રણે ત્રણની પીડીએફ તમે જોશો ને મિત્રો, તો આમ જોવા જઈએ તો એક જ છે, એવું કહો તો પણ ચાલશે. બરાબર, તો બાકી બધી ઇગ્નોર કરીને જો તમારે જેવું જોવી હોય તો બ્રાન્ચ વાઇઝ કટ ઓફ જે છે એ તમે જુઓ. ઓકે, જો મિત્રો, સૌથી પહેલાં હું તમને એક વાત કરી દઉં કે રાઉન્ડ 1 જે તમારો થયો હતો એના પછી એસીપીસી વાળાએ એક તમને વેકેન્સી સીટ આપેલી હતી. અહીંયા તમે જોશો તો બ્રાન્ચ વાઇઝ ઇન્ટેક એલોટેડ એન્ડ વેકેન્ટ, રાઈટ. તો આ વિડીયો જ્યારે મેં ક્રિએટ કર્યો હતો ત્યારે મેં તમને એક ઉદાહરણ પણ આપેલું હતું કે સપોઝ કરો હું અહીંયા એલડી એન્જિનિયરિંગ કોલેજનું નામ લઉં છું, અને એ વિડીયોમાં પણ મેં આ સ્પેશિયલી એલડી કોલેજનું નામ લીધું હતું. તો એ વાળી સીટમાં તમે જોશો તો એઆઈએમએલની જે સીટ છે એમાં એક સીટ જે છે વેકેન્ટ હતી. ઓકે, એટલે કે એક સીટ જશે આ એલડી કોલેજમાં, સ્પેશિયલી એઆઈએમએલમાં એક સીટ જશે ખાલી હતી. તો કયા સ્ટુડન્ટ્સને, કે જેને 73 નંબરમાં ઓપનિંગ અને ક્લોઝિંગ, એટલે કે જે છોકરાને 73 રેન્ક હશે તો એને છોકરાને અહીંયા એઆઈએમએલમાં મળ્યું છે, રાઈટ. તો આ બેઝિકલી પીડીએફ જે છે એ જ વસ્તુ રિપ્રેઝેન્ટ કરે છે. તમે અહીંયા પણ જોશો તો એને એ જ વસ્તુ જે છે એ મેન્શન કરેલી છે, બટ આમાં શું છે તો કે આ ઇન્સ્ટિટ્યૂટ વાઇઝ છે, રાઈટ, એટલે કે કોલેજ વાઇઝ છે. જો હું તમને વાપસ એઆઈએમએલનું જ ઉદાહરણ આપી દઉં તો એના એ છે, જુઓ 1073, બરાબર, એક સીટ બાકી હતી એટલે 1073. એવી જ રીતે રેન્ક વાઇઝ જો તમે જોશો તો અગેન એના જ વસ્તુ આવશે આપણી સામે, રાઈટ. અહીંયા એલડી કોલેજ મેં સિલેક્ટ કરી લીધી, જુઓ તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એન્ડ મશીન લર્નિંગ એના જ વસ્તુ છે, એટલે કે આ ત્રણે ત્રણ પીડીએફનો મતલબ જે છે એક જ છે. જો તમે મારા તરફથી સજેશન માંગવા ચાહો કે ભાઈ મારે કઈ પીડીએફ ડાઉનલોડ કરવી જોઈએ જેથી મને સહેલું રહે, તો હું કહીશ કે તમે બ્રાન્ચ વાઇઝ તમે જોઈ લેજો, રાઈટ. હવે અગેન ક્વેશ્ચન કે ભાઈ એ તો બધું ખબર પડી ગઈ, બટ હવે આગળ જે છે શું કરવાનું રાઉન્ડ 2 પછી. ઓકે, તો સૌથી પહેલાં મિત્રો હું તમને કહી દઉં કે રાઉન્ડ 2 જો તમારું થઈ ગયું છે, ઓકે, તો મિત્રો તમે જે છે તમારા કોલેજમાં જો તમે ડોક્યુમેન્ટ વેરિફિકેશન નથી કર્યું તો તમે જે છે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરી દો. અહીંયા જુઓ, તમે જોઈ શકો છો માર્કશીટ વેરિફિકેશન ફોર એલિજિબલ ઓફ ધ એડમિશન, એટલે કે તમે એ વસ્તુ 31 જુલાઈ સુધી કરી શકો છો. તો જુઓ ફ્રેન્ડ્સ, અગેન તમારા માઇન્ડમાં આ જ ક્વેશ્ચન કે રાઉન્ડ 3ની પ્રોસેસ જે છે શું હોઈ શકે, રાઈટ. તો તમે મિત્રો બે ડેટ ઉપર ખાસ કરીને ફોકસ કરો. મને એવું લાગે છે મિત્રો કે રાઉન્ડ 3ની તમારી જે પ્રોસેસ હશે એ ઓફલાઈન હશે, રાઈટ. બટ બેઝિકલી અત્યારે તો હું જસ્ટ કહું છું, બટ આગળ જતાં જેમ એસીપીસીના દ્વારા સર્ક્યુલર્સ આવશે, કંઈ પણ આવશે અપડેટ, આઈ વિલ ઇન્ફોર્મ યુ ઇમિડિયેટલી. સો તમારે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવાનું રહેશે, રાઈટ. તો સૌથી પહેલાં તમે અહીંયા જુઓ તો ડિસ્પ્લે ઓફ વેકેન્સી આફ્ટર રીશફલિંગ રાઉન્ડ. રીશફલિંગ રાઉન્ડ એટલે કે તમારો રાઉન્ડ 2 થઈ ગયો. ઓકે, તો રીશફલિંગ રાઉન્ડ પછી જે કોલેજમાં જે બ્રાન્ચ વાઇઝ સીટ હજી બાકી છે તો એનું લિસ્ટ આવશે 22 જુલાઈના રોજ. તો અહીંયા તમને એક ડેટા મળી જશે કે યાર કોઈ કોલેજમાં કેટલી સીટો હજી બાકી છે બ્રાન્ચ વાઇઝ. ઓકે, એના પછી તમે અહીંયા જુઓ તો ડિક્લેરેશન ઓફ ડિસ્ક્વાલિફાઈ કેન્ડિડેટ્સ આફ્ટર માર્કશીટ વેરિફિકેશન, એટલે કે જેમ એસીપીસી દ્વારા બહુ પહેલાં એક સર્ક્યુલર આવ્યું હતું, રાઈટ, જે મેં ઓલરેડી મારી યુટ્યુબ ચેનલમાં મેં તમારી સામે ડિસ્ક્રાઇબ પણ કરેલું હતું કે તમારું અગર રિઝલ્ટ 31 જુલાઈ સુધીમાં આવી જાય છે ધેન ઇટ્સ ટુ ગુડ, રાઈટ. અગર નહીં આવતું તો તમે ડી ટુ ડી એટલે કે એન્જિનિયરિંગ એડમિશન માટે એલિજિબલ જ નથી, રાઈટ. તો એ લોકોનું પણ જે છે એક લિસ્ટ આવશે કે જેમાં બેઝિકલી બતાડશે કે ભાઈ આ કોઈ પર્ટિક્યુલર છોકરાઓ જે છે એ સ્ટુડન્ટ્સ જે છે એ ફેલ થયા છે, એટલે કે એનું માર્કશીટ વેરિફિકેશન જે છે નથી થયું બીકોઝ ઓફ ડિસ્ક્વાલિફાઈ કેન્ડિડેટ્સ. ઓકે, એના પછી એક અગેન જે છે વેકેન્સીનું લિસ્ટ આવશે જે આવશે 6 ઓગસ્ટના રોજ. તો મિત્રો આમાં પણ જે છે એક વેકેન્સીનું એક પીડીએફ જે છે ખુલશે કે જેમાં તમને ખરેખર દેખાશે કે આ રીશફલિંગ રાઉન્ડ એટલે કે રાઉન્ડ 2 પછી કેટલી સીટો બાકી છે, સાથે સાથે ડિસ્ક્વાલિફાઈ કેન્ડિડેટ કોઈ પર્ટિક્યુલર કોલેજમાં થયા હશે તો એ સ્ટુડન્ટ્સ જે છે કેટલા છે, રાઈટ.
તો તમારે જે છે આ બે ડેટ્સ યાદ રાખી દેવાની છે, અને આ બંને બે ડેટ્સના જે PDF આવશે એ તમારે સેવ કરવાના છે, તમારે એનાલિસિસ કરવાની છે, રાઉન્ડ 3 માટે એપ્લાય કરવાનું છે. અગેન હું તમને કહું છું કે રાઉન્ડ 3ની જે કંઈ બી પ્રોસેસ હશે એ હું તમને ડેફિનેટલી કહીશ મારી યુટ્યુબ ચેનલમાં. સો તમારે શું કરવાનું છે, મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેવાનું છે. સાથે સાથે મિત્રો, તમારા માઇન્ડમાં કંઈ પણ ક્વેરી હોય તો તમે મને ઇન્સ્ટાગ્રામમાં પણ પર્સનલી મેસેજ કરી શકો છો, કાં તો પછી આ જ વિડીયોના કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરી શકો છો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયો.